वडोदरा के कालागोड़ा सर्कल पर श्री राम जी मंदिर मौजूद है, जहां पर आज अयोध्या के प्राण प्रतिष्ठा महोत्सव को मनाया गया, जिसके तहत अमृत डेयरी की ओर से मंदिर में 11,000 दिए जलाए गए। ढोल ताशे के साथ वहां पर इस महोत्सव का आनंद देखा जा रहा था, जिस दौरान सांसद रंजन बेन भट्ट, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह समेत के कई अग्रणी भी मौजूद थे। रामलला ना प्राण प्रतिष्ठा निमित्ते समग्र विश्व में હિન્દુઓના માધ્યમથી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અમૃતમ ડેરી વડોદરાના માધ્યમથી આજે રામજી મંદિર કાલાગોડા ખાતે 13,000 દીવાઓનું પ્રાગટ્ય કરી અને રામલલ્લા સુધી પહોંચવાનો એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન, અમારા મહામંત્રી સત્યેનભાઈ, મેહુલભાઈ લાખાણી, વિકાસભાઈ દુબે, અયોધ્યા સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે। સુંદર મજાના પરિવેશમાં સાઉથ ઇન્ડિયન પ્રકારના તાલ અને નૃત્યની સાથે આજે એમના તરફથી પણ સુંદર જ્યારે કરવામાં આવેલું છે, ત્યારે ખરેખર એવું લાગે છે કે સમગ્ર વડોદરા શહેર એ આજે રામમય બની ગયું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 500 વર્ષની પ્રતીક્ષા જે પૂર્ણ થઈ છે અને સમગ્ર વિશ્વના હિન્દુઓ ગૌરવપૂર્વક આ રામ ભગવાનના દર્શન કરી શકે એવી વ્યવસ્થા જ્યારે કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોને પણ એવી અપીલ છે કે અયોધ્યા દર્શન માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક સ્પેશિયલ ટ્રેન દ્વારા એ લોકોને દર્શન કરાવવાના છે, એનું રજિસ્ટ્રેશન પણ ચાલુ કરેલ છે। કોઈ પણ વ્યક્તિ આમાં કાર્યકર્તા તરીકે, શુભેચ્છક તરીકે, સમર્થક તરીકે અયોધ્યાના મંદિરમાં રામ દર્શન કરવા માટે આવી શકે છે, એમાં પણ આપણને સૌને જોડાવા માટે અમારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।